જર્મનીમાં જોઈએ તો કે તમારો ફિલ્ડ કયો છે, અને તે ફિલ્ડ પરથી તમને અહીંયા માસ્ટર માટે કે બેચલર માટે કઈ કઈ કોલેજમાં મળી શકે તમારા ક્રાઇટેરિયા મુજબ, તો એ કઈ રીતે જોવું હોય, એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય. તો આપણે જોઈએ તો કે અહીંયા એક વેબસાઇટ છે કે dat.de, આ સાઇટ ઉપર જઈ અને તમે જાતે ચેક કરી શકો છો કે તમને કઈ કઈ યુનિવર્સિટીમાં મળી શકે છે અને તેના ક્રાઇટેરિયા શું છે, કઈ લેંગ્વેજમાં કોર્સ છે, કેટલો ડ્યુરેશન છે કોર્સનો, એ બધું જોવું હોય તો અહીંયા જઈને ઇંગ્લિશ ઓપ્શન સિલેક્ટ કરી દો એટલે ઇઝી પડશે. અહીંયા જઈ સ્ટડી એન્ડ રિસર્ચ ઇન જર્મની, આ પેજ પર ઓલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઇન જર્મની, એની અંદર ટોટલ 20,113 કોર્સ આવ્યા છે. તો હવે આની અંદરથી આપણે ફિલ્ટર કરી અને આપણો ફિલ્ડ હોય એ પ્રમાણે ગોતી શકીએ. તો કે અત્યારે તમારે બેચલરમાં હોય તો બેચલરમાં આવી શકો, માસ્ટર માટે આવવું હોય તો માસ્ટર માટે અહીંયાથી સિલેક્ટ કરો, ડિગ્રી માટે માસ્ટર. પછી અહીંયાથી તમે શેમાં આવવા માગો છો, એગ્રીકલ્ચર, આર્ટ, ઇકોનોમિક્સ, એન્જિનિયરિંગ, સાયન્સ. પછી અહીંયા નીચે ખુલશે સબ્જેક્ટ ગ્રુપ, તો હવે એની અંદર તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ. અહીંયાથી તમે નીચે અહીંયા સાઈડમાં કોર્સ આવતા જશે, અહીંયાથી તમે બધા ફિલ્ટર મારી દો એટલે ઇઝી પડશે ફાઇન્ડ કરવામાં. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી માટે જોઈએ અને એની અંદર નીચે લેંગ્વેજ શું સિલેક્ટ કરવાની આવશે, તો એની અંદર તમે જર્મન કે ઇંગ્લિશ જે સિલેક્ટ કરી શકો. શું તમારા CGPA સારા હોય, 8+ અરાઉન્ડ હોય તો તમને ઇંગ્લિશમાં મળી જાય, તો તમે ઇંગ્લિશ કોર્સમાં આવી શકો છો. એન્ડ જો બહુ ઓછા હોય તો તમે ડેફિનેટલી તમારે જર્મન કોર્સમાં જવું પડશે. પછી અહીંયાથી સ્ટેટ છે, તો કયું સ્ટેટ છે, થ્યુરિંગિયા, ઝક્સન એન્ડ હર્ટ, એ સિલેક્ટ કરી શકો તમે સ્ટેટ વાઇઝ નક્કી કરવું હોય તો. પછી લોકેશન સિટી માટે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, તેની અંદર યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સ, એ પણ સિલેક્ટ કરી શકો. અને મેઇન તો કે તમારે સેમેસ્ટર, તો અત્યારે સમર કે વિન્ટર તમારે કયા સેમેસ્ટરમાં આવવું હોય તે માટે અહીંયાથી સિલેક્ટ કરી શકો. એનું સિલેક્ટ કરી દીધું એટલે અહીંયાથી સાઇડમાં કોર્સ ખુલી જશે, કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આની અંદર ડિફરન્ટ ડિફરન્ટ કોર્સીસ આવી ગયા છે. તો હવે જોઈએ તો આ કોર્સની અંદર કે માસ્ટર ડિગ્રી છે, કોર્સની લેંગ્વેજ ઇંગ્લિશ છે, એન્ડ અહીંયા ટ્યુશન ફીસ હશે તો એ બતાવશે. કે આની અંદર જોઈએ તો ટ્યુશન ફીસ 52 યુરો છે. પછી કેટલાકની અંદર ટ્યુશન ફીસ નથી અહીંયા, તો એ ડિફરન્ટ ડિફરન્ટ યુનિવર્સિટીનું અલગ હોય છે કે કેટલાકમાં અહીંની ટ્યુશન ફીસ હોય છે, તો આની અંદર ચેક કરવું પડે છે કે આપણે કંઈ ટ્યુશન ફીસ છે કે નહીં. તો આપણે યુનિવર્સિટી ઓફ બ્રેમેનનું જોઈએ તો આમાં બતાવશે કે લેન્થ કેટલી છે કોર્સની, કે અહીંયા મોસ્ટ ઓફ માસ્ટર કોર્સ હોય એ 3 સેમેસ્ટર કા 4 સેમેસ્ટરના હોય છે. તો આ 4 સેમેસ્ટરનો કોર્સ છે, એરિયા ઓફ ફોકસ એટલે કે મેઇન સબ્જેક્ટ્સને એ બતાવશે, કમ્યુનિટી, ટેકનોલોજી લેબ, સેમી કન્ડક્ટર ડિવાઇસીસ. પછી અહીંયા એડમિશનમાં જોઈએ તો એની રિક્વાયરમેન્ટ ડિફરન્ટ લખેલી હોય છે, તો અહીંયા રિક્વાયરમેન્ટ માટે તમારે અહીંયા એની ઓફિશિયલ સાઇટ પર જઈ અને જોઈ શકો છો તો કે ક્યારે કયા કયા સેમેસ્ટરમાં, તો કે સમર સેમેસ્ટરમાં ઓનલી છે, ઓપન એડમિશન છે અત્યારે, કરી શકો છો. એન્ડ લેક્ચર પીરિયડ ક્યારથી શરૂ થશે એ બતાવ્યું છે, અને કોન્ટેક માટે અહીંયાથી તમે જઈ શકો છો. તો આ રીતે બધી યુનિવર્સિટીનું અલગ અલગ તમે આ એક સાઇડ પરથી જોઈ અને તમારે કઈ કઈ યુનિવર્સિટીમાં જવું છે. તો આ જોઈએ તો કે ખાલ યુનિવર્સિટી છે કે એની અંદર 3 સેમેસ્ટરનો જ કોર્સ છે માસ્ટરનો, તો એ બધી રિક્વાયરમેન્ટ હોય તો એ અહીંયાથી બતાવશે. તમે એની ઓફિશિયલ સાઇડ ઉપર ડાયરેક્ટ લિંક કરે લિંક ખોલી અને જોઈ શકો છો. તો આ બધી રીતે તમે પોતાનો યુનિવર્સિટી અલગ અલગ ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે કઈ કઈ યુનિવર્સિટી તમારી માટે છે, કયો કયો કોર્સ છે, કેટલો ડ્યુરેશન છે, તો એ પછી તમે આગળની પ્રોસેસ કરી શકો છો. તો આગળની પ્રોસેસમાં કેટલેક અહીંયા જર્મનીમાં કેમ હોય છે કે આપણે જોઈએ તો કે GTU મેઇન યુનિવર્સિટી છે, તો એની SCPC પોર્ટલ હોય છે, તો એના થ્રુ ડિફરન્ટ કોલેજ એની આર કનેક્ટેડ હોય છે. એમ અહીંયા પણ
યુનિવર્સિસ કરીને પોર્ટલ છે, ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ યુનિવર્સિટી કનેક્ટેડ છે, અને કેટલીક યુનિવર્સિટી એવી હોય કે જેનું અલગ જ એપ્લિકેશન હોય છે, તો યુનિવર્સિસ થ્રુ નહીં પણ મારે ડાયરેક્ટ એની અંદર એપ્લિકેશન કરવી પડે છે. જેમ કે આપણે પણ કેમ નિરમા અને એમએસ એમાં આવું ડાયરેક્ટ એપ્લિકેશન કરવી પડે છે, એમ આમાં પણ નિરમામાં એન્ડ પીડીપીયુ અને એ યુનિવર્સિટી છે તેમાં કેમ અલગ આપણે એપ્લિકેશન કરવી પડે છે, એમ આમાં પણ એપ્લિકેશન કરવી પડે. તો એ તમે યુનિવર્સિસનું પોર્ટલ વિશેનું નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ, કઈ રીતે તમારે સર્ચ કરી અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની અંદર એપ્લિકેશન માટે, એન્ડ કન્સલ્ટન્સી રાખવી કે નહીં એ તમારા ઉપર છે, એમાં હું કંઈ ના કહી શકું. હવે હું કઈ રીતે છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ.